આગળ વાત કરીએ તો સેલવાસમાં મુસ્લિમ સમુદાય દ્વારા ઈદની કરાઈ ઉજવણી. ઈદ શબ્દ મૂળ અવધ પરથી આવે છે. અવધનો અર્થ કોઈ પણ બાબતનું પુનરાવર્તન થવું. દર વર્ષે પાછી ફરતી ખુશી એટલે ઈદ. ઈદનું મહત્વ ઇસ્લામમાં બાહ્ય ખુશી પૂરતું જ સીમિત નથી. ઈદની ખુશી સાથે એકતા, શાંતિ, સમર્પણ, સમાનતા, ઇબાદત અને ખુદાની નિયમતો, મહેરબાનીઓનો શુક્ર અદા કરવાની ભાવના પણ સંકળાય છે. ઈદ અલ ફિત્ર અથવા સાદી ભાષામાં કહીએ તો ઈદ. ઈદ એ મુખ્યત્વે અરબી શબ્દ છે અને ફિત્ર એટલે ઉપવાસ તોડવો થાય. ઈદ ઉલ ફિત્ર એ ઇસ્લામિક પ્રાર્થના છે જે મોટે ભાગે સમૂહમાં મોટા હોલમાં થાય છે. રામદાનનો આ પવિત્ર મહિનો કે જેમાં મુસ્લિમો ઉપવાસ રાખીને ખુદાની બંદગી કરે છે, કુરાને શરીફ વાંચીને જીવનમાં ઉતરવાનો પ્રયત્ન કરે છે. ઈદ ઉલ ફિત્ર અને ઈદ ઉલ અધા એમ એ બંને દિવસોમાં મુસ્લિમો એમના ખુદા પ્રત્યે આદરભાવ અને આભારની લાગણી વ્યક્ત કરીને એમની બંદગી કરે છે. સેલવાસમાં ઈદ ઉલ ફિત્ર નિમિત્તે જામા મસ્જિદમાં સવારે 8:15 કલાકે મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ અદા કરી એકબીજાને ગળે મળી ઈદની ઉજવણી કરાઈ હતી. રમજાન માસ પૂર્ણ થતાં આજ રોજ મુસ્લિમોનો મોટો તહેવાર ગણાતો ઈદના દિવસે એકબીજાના ઘેર જઈ ઈદ મુબારકની ઉજવણી કરાઈ હતી. મુકુલ યાદવ, જડેજ ટીવી, સેલવાસ. आज हमारी ईद है. 30 दिन के रोजे हुए. आज ईद है. आज ईद किस तरह से हो गए आप लोगों ने भी देखा. कितनी पब्लिक, कितनी तादाद में पब्लिक थी. बहुत अच्छे तरह से हमारी ईद हो गई. और मैं तमाम सेलावास के भाई और बहनों को ईद की मुबारकबाद देता हूँ. और यहाँ का प्रशासन ઈદ મુબારક, યહાં કા નગરપાલિકા ઈદ મુબારક, પોલીસ ડિપાર્ટમેન્ટ ઈદ મુબારક, સબકો દિલ સે એકદમ ઈદ કી મુબારકબાદ. 2019 કા ઈદ ઉલ ફિત્ર હૈ. માશાઅલ્લાહ, બડી શાન ઓ શૌકત સે સેલવાસા મે તમામ ઇસ્લામી ભાઈઓ ને ઇત્તેફાક ઓર ઇત્તેહાદ કે સાથ મનાયા હૈ. ઓર આપ ઇસ વક્ત જહાં પર ખડે હૈ, યે સેલવાસા સુન્ની જામે મસ્જિદ સેલવાસા વાપી મેઇન રોડ પર હૈ. ઓર અલ્હમ્દુલિલ્લાહ, બહુત હી શાન ઓ શૌકત સે રમઝાન મુબારક કે રોઝે રખે ઓર ઇફ્તારી વગેરે કા ઇહતમામ કિયા ગયા. ઓર સેલવાસા જામે મસ્જિદ કી જાનિબ સે ક્રિશ્ચિયન હઝરાત ને ભી કંધે સે કંધા મિલાકર નિહાયત હી ઇહતમામ ઓર ઇંતિઝામ કિયા. और नमाजियों को हर तरह से राहत दी, उसको सहूलत दी. और सेलवासा पुलिस स्टेशन की जानिब से पुलिस अमला ने भी नमाज ईद जो बड़े जम्मे गफीर में अदा की गई है, और पुलिस स्टाफ ने पूरा पूरा सपोर्ट किया, उनका भी हम बहुत बहुत शुक्रिया अदा करते हैं. अब मैं हमारे आए हुए मेहमान पीर तरीक़त हज़रत अल्लामा मौलाना फजल रहमान साहब क़िबला से गुजारिश करूँगा. ईद के इस पावन अवसर पर, रमज़ान ईद के इस बहुत ही खूबसूरत अवसर पर, मैं प्रदेश के तमाम जनता को दिल से शुभकामनाएं देता हूँ. हमेशा की तरह हमारे प्रदेश में अमन और चैन चलता आया है. यहाँ पे पूरे देश के लिए हमारा प्रदेश एक एग्ज़ाम्पल है. ईद के इस पावन अवसर पर फिर एक बार मैं प्रदेश की जनता